हेलो विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। आज नो लेक्चर शुरू करता पहला दरेक विद्यार्थी मित्रों पोतपोतानी हाजरी पूरी लेशे। तो झड़पथी विद्यार्थी मित्रों पोतपोतानी हाजरी पूरी लेशे। हेलो विद्यार्थी मित्रों, तो हूँ अपेक्षा रखू छू के लगभग दरेक विद्यार्थी मित्रों पोतपोतानी हाजरी पूरी लीधी हशे। तो हवे आज आपणे आजनो लेक्चर शुरू करिए, पण ए पहेला थोड़ी अपनी परीक्षा विषयनी चर्चा करी लईए। विद्यार्थी मित्रों, के आपणे हर हमेशनी जेम छ मासिक एग्जाम परीक्षा लेवानी आवशे। तो ये क्यारे लेवाशे? तो के विद्यार्थी मित्रों लगभग 23 तारीख नी आसपास ए आपणी 6 मासिक नी एग्जाम लेवानी रहेशे। तो खास कहेवानुं ये तो विद्यार्थी मित्रों के आपणे बधा ज विद्यार्थी मित्रों परीक्षा माटेनी तैयारी मां रहीए। बराबर 23 तारीख नी आसपास आपणे गणतरी राखवानी कि आपणे 6 मासिक एग्जाम स्टार्ट थशे। तो ए समय मुजब आपणे आपणा विषयनी तैयारी साथे साथे करता जईए अने तैयारी माटे आपणे तैयार रहीए, जेथी करीने एग्जाम आवे एटले आपणे कोई समस्या उभी थाय नहीं। तो भाई आपणे विषयनी वात करीए, बराबर, तो इंग्लिश नी अंदर आ 6 मासिक एग्जाम नी अंदर केटलुं पूछाशे? तो कि त्यां सुधी आपणे जेटलुं चलावामां आवशे, बराबर, जेटलुं चाल्युं छे ए बधी ज वस्तु पूछाशे। एटले जेम के ग्रामर नी अंदर आपणे जेटलुं चलाव्या छे ग्रामरना टॉपिक, ए बधा ग्रामरना टॉपिक पूछाशे। पछी जेटला पाठ चलाव्या छे अने हजी जेटला चालशे ए बधा पाठ पूछाशे। एटले टूंकमां एटली वस्तुने आपणे खास ध्यान राखवानुं छे કે ઓનલાઈન લેક્ચરની અંદર, લાઈવ લેક્ચરની અંદર જેટલો કોર્સ આપણે ચલાવવામાં આવ્યો છે, આપણે જે બધો જ કોર્સનો અભ્યાસ કરી ચૂક્યા છીએ એ બધો જ કોર્સ આપણને પૂછાશે। અને બીજી વસ્તુ કે જેમના માટેની પેપર સ્ટાઇલ એ તમને ટૂંક સમયની અંદર મળી જાય છે, પણ આપણે પેપર સ્ટાઇલની બહુ રાહ જોવાની થતી નથી। કારણ કે પેપર સ્ટાઇલ જેમ મળે મૂળ પૂછાવાનું છે શું આપણે જે ચલાવ્યું છે એ, તો એમાંથી દરેક વિદ્યાર્થી મિત્રો તૈયારી કરવા માંડશે, સાથે સાથે તૈયારી કરશે। બરાબર, આ બધા વિદ્યાર્થી મિત્રોને એક ખાસ સૂચના, બરાબર, અત્યારથી હું એટલા માટે સૂચના આપું છું કે વિદ્યાર્થી મિત્રો આપણી એક્ઝામ આવે એ પહેલા આપણી તૈયારી થઈ જવી જોઈએ। તો રેડી, સમજાઈ ગઈ એક્ઝામ લક્ષી સૂચના કે આપણી એક્ઝામ ક્યારે શરૂ થશે? લગભગ 23 તારીખની આસપાસ, અને 23 તારીખે લગભગ તો આપણી સ્કૂલ પણ રાબેતા મુજબ ચાલુ થઈ જશે, જે સોશિયલ ડિસ્ટન્સના નિયમ અને ગાઈડલાઈન ગવર્મેન્ટની ગાઈડલાઈન મુજબ, પણ એના ઉપર આપણે બહુ નથી જવું, પણ આપણે મોસ્ટ ઓફલી ખાસ ફોકસ એ આપણી એક્ઝામ ઉપર આપીએ। સ્કૂલ ચાલુ થાય તો પણ ભલે, ન થાય તો પણ ભલે, આપણી એક્ઝામ 6 માસિક લેવાની છે એ ફાઇનલ છે, અને એમની તારીખ પણ 23 તારીખની આસપાસ જ હશે। તો દરેક વિદ્યાર્થી મિત્રો આની ખાસ નોંધ લેશે
અને આપણો એ માટેનો ઇંગ્લિશ વિષયનો કોર્સ, તો કે આપણે જેટલું ગ્રામર અને ટેક્સ્ટ બુક ચલાવ્યું છે ઓનલાઈન લેક્ચરની અંદર આપણે સમજ્યા છીએ એમાંથી આવશે. રેડી? લગભગ હવે કોઈને કંઈ આમના વિશે પ્રશ્ન હોવો જોઈએ નહીં, અને છતાં કદાચ આ પરીક્ષા વિશે કંઈ જ પણ કોઈ વિદ્યાર્થી મિત્રોને પ્રશ્ન કે તકલીફ હોય, કંઈ ન સમજાતું હોય, મૂંઝવણ હોય, તો એ વિદ્યાર્થી મિત્ર મને મારા પર્સનલ નંબરમાં કોલ કરી અને એક્ઝામ લક્ષી માહિતી લઈ શકે છે. બરાબર? જો ન પરીક્ષા લક્ષી કંઈ સમજાતું હોય, કંઈ પૂછવું હોય, તો મને ફોન કરી અને વિદ્યાર્થી મિત્રો પૂછી શકે છે. તો બસ અહીં આપણે એક્ઝામની સૂચનાને પૂર્ણ કરીએ અને નવા આજના લેક્ચરની અંદર આપણે જઈએ. તો આજનો લેક્ચર શરૂ કરીએ એ પહેલા વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરની અંદર જે અભ્યાસ કરી ચૂક્યા છીએ તો એનું એક વખત આપણે ઝડપથી રિવિઝન કરી લઈએ. તો આપણે જોયું તો આપણે ખ્યાલ છે વિદ્યાર્થી મિત્રો કે ગયા લેક્ચરની અંદર સીન બે નો લાસ્ટ પેરેગ્રાફ આપણે ચલાવેલો, બરાબર, દ્રશ્ય બે નો છેલ્લો પેરેગ્રાફ. તો એ છેલ્લા પેરેગ્રાફની અંદર આપણે જોયું હતું કે એ અરુણિમા સિંહા એ હવે તેમનો જે આ બનાવટી પગ આવે તેમની રાહમાં જ હતી. કારણ કે આગળના લેક્ચરની એના આગળના લેક્ચરની અંદર આપણે જોયું હતું કે અરુણિમા સિંહા હોસ્પિટલમાં હતી ત્યારે તેમના જમાઈ સાહેબે તેમને કહ્યું હતું, ન્યૂઝ પેપરમાંથી એક સમાચાર એમણે સાંભળ્યા હતા, એ રજૂ કર્યા, પછી એમને એ એવરેસ્ટ સર કરવાનો એ પડકાર પણ એ અરુણિમા સિંહે ઉપાડી લીધો. એમણે વિચાર્યું જો હું પ્રયત્ન કરું અને આમાં સફળ થઉં તો વિશ્વની પહેલી અપંગ મહિલા એવરેસ્ટ સર કરે એ નામનો રેકોર્ડ હું મારા નામે બનાવી શકું. તો એ રેકોર્ડ બનાવવા માટે એ સંપૂર્ણપણે તૈયાર હતી, એટલે કે તે એવરેસ્ટ કરવા માટે તૈયાર હતી. પણ એના માટે હવે તેમને માત્ર શેની રાહમાં હતી, તો કે એમનો જે બનાવટી પગ એ આવી પહોંચે એમની રાહમાં જ હતી કે. અને જ્યારે છેવટે એ કે મારો બનાવટી પગ આવી પહોંચ્યો ત્યારે હું ખૂબ જ અત્યંત આનંદમાં હતી, અને આ બનાવટી પગ મને મારા રિયલ વાસ્તવિક પગ જેવો જ લાગતો હતો કે. અને અરુણિમા સિંહ શું કહે છે કે મારો જે આ બનાવટી પગ છે એ મને ખરેખર મારો વાસ્તવિક જે રિયલ પગ હોય, સાચો પગ હોય તેવું જ મને લાગતું હતું કે. બરાબર? હું એ આ બનાવટી પગ અને મારા વાસ્તવિક પગની વચ્ચે ભાગ્યે જ કોઈ તફાવત અનુભવતી હતી, એટલે કે મને એ બંને વચ્ચે બહુ લાંબો ડિફરન્સ દેખાતો નહોતો. કારણ કે એ વસ્તુ મહત્વની શું છે, આપણે એમની સાથે કેવી રીતે કન્વિન્સ થઈએ છીએ, એ બનાવટી પગ સાથે આપણે કેવી રીતે સુસંગતતા કેળવીએ છીએ એ આપણા ઉપર આધાર રહેલો છે. તો એ અરુણિમા સિંહાએ એમના બનાવટી પગ સાથે એટલી બધી સુસંગતતા કેળવી, બરાબર, કે તેમને વાસ્તવિક રિયલ પગની જેમ જ એમનો ઉપયોગ કરવા લાગી અને એવું જ એમને લાગવા લાગ્યું. પછી અરુણિમા સિંહા કહે છે કે આજે એક વિચિત્ર મારા માટે પગ હતો, એ આ અજાણ્યા સાથે મને લગાવ થવા લાગ્યો, મારો પ્રેમ વધવા લાગ્યો. આ અજાણ્યો એ કોણ? તો કે જે મારો જીવન સાથી હતો. કારણ કે આ પગ એમના માટે અજાણ્યો હતો અને એ અજાણ્યો પગ જ એમને એમના જીવન સાથી તરીકે કામ લેવાનો હતો. તો એટલે કહે છે કે આ મારા જીવન સાથી એક અજાણ્યા સાથે મને લગાવ વધવા લાગ્યો, અને હવે મેં મારી આંખને, મારી નજરને, મારા મનને માત્ર ને માત્ર તે પર્વતની ટેકરી પર જ ગોઠવી રાખી હતી, એટલે કે હવે મારું લક્ષ્ય એ માત્ર તે એવરેસ્ટની ટેકરી જ હતી. અને હવે માત્ર મારે જરૂર શું હતી, તો કે જે આ અજાણ્યો પગ છે, આ અજાણ્યો છે, તેમની સાથે મારી જાતને તૈયાર કરવાની મારે જરૂર હતી, કે આ અજાણ્યા સાથે મારી જાતને તૈયાર કરવાની મારે જરૂર હતી કે. આવું અરુણિમા સિંહા કહે છે. હવે અહીં એ દ્રશ્ય નંબર બે પૂરું છે. ત્યાર પછી આપણે ગયા લેક્ચરની અંદર દ્રશ્ય ત્રણ પણ સ્ટાર્ટ કર્યું હતું. દ્રશ્ય ત્રણનો પહેલો પેરેગ્રાફ પણ ગયા લેક્ચરની અંદર આપણે શું કર્યું, સમજ્યા. તો એ લેક્ચરની અંદર આપણે પહેલા પેરેગ્રાફની અંદર સમજ્યા કે ભાઈ લગભગ
28 फेब्रुआरी ना रोज अटले तो कि हूँ चालू ट्रेने फेंकाई गई थी एमना एकाद वर्ष पछी એટલે અરુણિમા સિંહાને જે ચાલુ ટ્રેને ફેંકી દેવામાં આવી હતી એમના લગભગ એકાદ વર્ષ પછી એટલે કે 2012 ની 28 ફેબ્રુઆરીના રોજ હું તે એક તાલીમી સંસ્થા માટે ઉપડી હતી. ક્યાં હતી તાલીમી સંસ્થા? તો ક્યાં આવેલી હતી? તો કે એ તાલીમી સંસ્થા ઉત્તરકાશીની અંદર આવેલી હતી. એટલે કે ઉત્તરકાશીની અંદર આવેલ અને સ્થાપિત કોણે? બચેન્દ્રીપાલ. તો એમ લઈ શકે ઉત્તરકાશીમાં બચેન્દ્રીપાલ દ્વારા સ્થાપે એક તાલીમી સંસ્થા માટે હું ઉપડી હતી. અને જ્યારે હું અહીંયા ઉત્તરકાશી પહોંચી અને મેં તેમને બચેન્દ્રીપાલને ફોન કર્યો એ માહિતી આપવા માટે કે અમે એ ઉત્તરકાશી પહોંચી ગયા છીએ, તો એ જાણી અને બચેન્દ્રીપાલને ખૂબ જ આશ્ચર્ય થયું કે હું આટલી બધી વહેલી પહોંચી ગઈ. પછી મારો આત્મવિશ્વાસ કે વધ્યો અને હંમેશને માટે બચેન્દ્રીપાલ એ મારી અંદર કે એક આત્મવિશ્વાસ ભરતા અને એ મને કહેતા, અરે તું નહીં પણ આ બધા લોકો છે તે અપંગતાથી પીડાતા હોય તેવું મને લાગે છે. ખરેખર તું નહીં કે તારા પર તો મને ગર્વ છે, પણ તારે આ ટેકરીને ચડવા માટે, એવરેસ્ટ ચડવા માટે તારે તારી જાતને સાબિત કરવી પડશે. અને કે જો તું 21,798 ફૂટ ઊંચી આવેલા ચાંસર કાંગડી પર્વતે તું પહોંચી જઈશ તો માન કે તું એવરેસ્ટ સર કરી જ લઈશ. અહીં સુધી આપણે વિદ્યાર્થી મિત્રો ગયા લેક્ચરની અંદર અભ્યાસ કરી ચૂક્યા હતા, જે આપણે દરેક વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ છે. તો અહીંથી આપણા આજના લેક્ચરને ઈશ્વિન 3 સાથે અહીંથી જ આપણે કન્ટિન્યુ કરીશું. સમજાણું વિદ્યાર્થી મિત્રો, શું કહેવા માંગુ છું કે અહીંથી જે આપણું દ્રશ્ય પણ કે ગયા લેક્ચરની અંદર અડધું પૂર્ણ કર્યું હતું એટલે એક પેરેગ્રાફ આપણે સમજ્યા હતા, તો આજે આ લેક્ચરની અંદર દ્રશ્ય 3 નો બીજા પેરેગ્રાફ વિશે સમજૂતી મેળવીશું. તો આજના લેક્ચરને આપણે અહીંથી કન્ટિન્યુ કરીશું. તો એ માટે દરેક વિદ્યાર્થી મિત્રો પોતાની ટેક્સ્ટ બુકની અંદર ધ્યાન આપશે, આપણે ટ્રાન્સલેશન કરતા જઈએ અને તેમને સમજતા જઈએ. તો જો આઈ સક્સેસફુલી કમ્પ્લીટેડ ધેટ એક્સપેન્ડિચર, આઈ એટલે મેં સક્સેસફુલી અને સફળતાપૂર્વક કમ્પ્લીટેડ એટલે પૂર્ણ કર્યું હતું ધેટ એક્સપેન્ડિચર એટલે તે પર્વતારોહણ, મેં સફળતાપૂર્વક તે પર્વતારોહણ પૂર્ણ કર્યું હતું. હવે અરુણિમા સિંહા કહે છે કે આ જે પર્વતારોહણ હતું એ પર્વતારોહણ મેં કે સફળતાપૂર્વક પૂર્ણ કરી લીધું હતું અને બાય ધ ટાઈમ અને સમય જતા વી રીચ ધ બેસ કેમ્પ. અમે ક્યાં પહોંચ્યા હતા? એ જે અમનો બેસ કેમ્પ હતો એ બેસ કેમ્પે પહોંચ્યા હતા. આ બેસ કેમ્પ ક્યાં આવેલો, કેટલી ઊંચાઈ આવેલો હતો? તો એ આપણે કહે છે સિચ્યુટેડ એટ 18,000 ફીટ, કે જે 18,000 ફૂટ ઊંચાઈ આવેલો છે. આપણે એમ લઈ શકાય કે 18,000 ફૂટ ઊંચે આવેલા તે બેસ કેમ્પ પર અમે પહોંચ્યા હતા. અને જ્યારે અમે એ 18,000 ઊંચાઈ આવેલા બેસ કેમ્પ પર અમે પહોંચ્યા હતા ત્યારે શું થયું હતું? તો કે 16 ઓફ ધ 19 મેમ્બર્સ ઓફ ધ ટીમ હેડ રિટાયર્ડ. તો 16 એટલે કે 16 તેમાંથી ઓફ ધ 19 મેમ્બર ટીમ એટલે 19 માણસોની ટીમમાંથી. હવે કહેવા શું માગે છે કે અમારી કેટલા માણસોની ટીમ હતી? 19 માણસોની. તો આ 19 માંથી 16 એટલે 16 માણસો હેડ રિટાયર્ડ એટલે ત્યાંથી રિટાયર થઈ ગયા હતા અથવા તો પાછા વળી ગયા હતા. સમજાઈશું કે છે એ અરુણિમા સિંહ કે અમે જ્યારે પર્વતારોહણ શરૂ કર્યું હતું તો અમારી ટીમની અંદર 19 માણસોની ટીમ હતી. કેટલા માણસોને? 19. અને જ્યારે અમે 18,000 ઊંચી આવેલા બેસ કેમ્પ પર પહોંચ્યા હતા
ત્યારે એ 19 માણસોની ટીમમાંથી 16 માણસો તો રિટાયર થઈ ચૂક્યા હતા. એટલે હવે પર્વતારોહણ કરવાવાળા અમે વૈધતા 19 માંથી કેટલા? 3. તો આપણે ખ્યાલ અહીંયાથી પણ આવી શકે કે ભાઈ 19 માંથી 16 રિટાયર થઈ ગયા હોય તો કેટલી મુશ્કેલી ભર્યું કામ હતું. બચ્ચન રિટાયર ગ્રીટેડ મી એટ ધ બેઝ કેમ્પ મેરી સેલની સુઈસાઈડ. તો બચ્ચન રિટાયરે ગ્રીટેડ એટલે અભિવાદન કર્યું, મી એટલે મારું, એટ ધ બેઝ કેમ્પ. એટલે જ્યારે અમે બેઝ કેમ્પ પર પહોંચ્યા હતા સફળતાપૂર્વક, ત્યારે બચ્ચનરીપાલે મારું અભિવાદન કર્યું અને તેણીએ મને કહ્યું મેરી શેરની એવું કહી અને મારું અભિવાદન કર્યું, કારણ કે આટલી સફળતા તો હું હિંમતપૂર્વક કરી ચૂકી હતી. કે શી છે તેણીએ કહ્યું હતું? એન્ડ ટુક મી ઇન હર વાર્મ ઇમ્બ્રેસ. અને તેણી મને હુંફી રીતે ભેટી પડી હતી. ઇમ્બ્રેસ એટલે બસ ભરવી, ભેટી પડવું. અને તેણી મને ભેટી પડી હતી. ઇન ધ ઇવનિંગ સાંજે બચ્ચનરીપાલ એનાઉન્સ્ડ ધેટ. બચ્ચનરીપાલે જાહેર કર્યું હતું કે આઈ વોઝ ફાઇનલી રેડી ફોર એવરેસ્ટ. આઈ વોઝ એટલે હું, ફાઇનલી એટલે છેવટે, રેડી એટલે તૈયાર હતી ફોર એવરેસ્ટ એટલે એવરેસ્ટ માટે. અને શું કહે છે કે સાંજે એ બચ્ચનરીપાલે જાહેર કર્યું હતું કે એવરેસ્ટ ચડવા માટે હું તૈયાર હતી. કે શી ઓલસો એસ્યુર્ડ મી, તેણીએ મને એ પણ ખાતરી આપી હતી. એસ્યુર્ડ એટલે ખાતરી આપી, તેણીએ મને એ પણ ખાતરી આપી હતી કે શી વુડ ટોક ટુ ધ ઓફિશિયલ્સ એટ ટાટા સ્ટીલ ફોર સ્પોન્સરિંગ માય એવરેસ્ટ ડ્રીમ. શી વુડ ટોક, તેણી વાતો કરશે ટુ ધ ઓફિશિયલ્સ એટલે અધિકારીઓ સાથે, એક ટાટા સ્ટીલ એટલે ટાટા સ્ટીલના. હવે શું કે ટાટા સ્ટીલ જે કંપની છે એ, એટલે એમને બચ્ચનરીપાલે મને એ પણ ખાતરી આપી હતી કે તેણે બચ્ચનરીપાલ એ જે ટાટા સ્ટીલ કંપની છે તેમના અધિકારીઓ સાથે વાત કરશે. શેની? ફોર સ્પોન્સરિંગ એટલે સ્પોન્સરિંગ આપવાની, એટલે કે આર્થિક મદદ કરવાની. માય એવરેસ્ટ ડ્રીમ એટલે મારા આ એવરેસ્ટના સ્વપ્ન માટે, મારા એવરેસ્ટના સ્વપ્ન માટે સ્પોન્સરિંગ કે આર્થિક મદદ માટે તેને ટાટા સ્ટીલના અધિકારીઓ સાથે ચર્ચા કરશે કે વાતો કરશે તેવી પણ મને ખાતરી આપી હતી. રડી વિદ્યાર્થી મિત્રો, તો હું અપેક્ષા રાખું છું કે લગભગ દરેક વિદ્યાર્થી મિત્રોને અહીં સુધીનું તો સમજાઈ ગયું હોવું જોઈએ. તો ચાલો ફરી પાછું એક વખત જે આપણે સમજ્યા છીએ એમનું એક વખત રિવિઝન કરી લઈએ. આઈ સક્સેસફુલી કમ્પ્લીટેડ ધેટ એક્સપેન્ડેશન, એટલે સફળતાપૂર્વક મેં તે પર્વતારોહણ પૂર્ણ કર્યું હતું. અને બાય ધ વે, અને આ રીતે સમય જતા વી રીચ ધ બેઝ કેમ્પ સિચ્યુએટેડ એટ 18,000 ફીટ. 18,000 ફૂટ ઊંચે આવેલા તે બેઝ કેમ્પ પર અમે પહોંચ્યા હતા. 16 ઓફ ધ 19 મેમ્બર્સ ઓફ ધ ટીમ રિટાયર્ડ. કે જ્યારે અમે તે બેઝ કેમ્પ પર પહોંચ્યા હતા ત્યારે અમારી 16-19 સભ્યોની ટીમમાંથી 16 સભ્યો રિટાયર થઈ ગયા હતા. બચ્ચનરીપાલ ગ્રીટેડ મી એઝ ધ બેઝ કેમ્પ. બચ્ચનરીપાલે એ બેઝ કેમ્પ પર અમારું અભિવાદન કર્યું હતું અને મને કહ્યું હતું મેરી શેરની કે એન ટુક મી ઇન હર વાર્મ એમ્બ્રેસ, અને તેણી મને ભેટી પડી હતી. ઇન ધ ઇવનિંગ સાંજે બચ્ચનરીપાલ એનાઉન્સ ધેટ. બચ્ચનરીપાલે જાહેર કર્યું હતું કે આઈ ફાઇનલી રેડી ફોર એવરેસ્ટ, કે હું છેવટે એવરેસ્ટ ચડવા માટે, એવરેસ્ટ સર કરવા માટે તૈયાર હતી. શી ઓલસો એસ્યુર્ડ મી ધેટ, તેણીએ મને એ પણ ખાતરી આપી હતી કે શી વુડ ટોક ટુ ધ ઓફિશિયલ્સ એટ ટાટા સ્ટીલ ફોર સ્પોન્સરિંગ માય એવરેસ્ટ ડ્રીમ. તેણી એ પણ મને ખાતરી આપી હતી પેલા પાછળ કે મારા એવરેસ્ટ ડ્રીમ, મારા એવરેસ્ટના સ્વપ્નના સ્પોન્સરિંગ એટલે સ્પોન્સરિંગ અથવા તો આર્થિક મદદ માટે ઓફિશિયલ એટ ટાટા સ્ટીલ, ટાટા સ્ટીલના અધિકારીઓ સાથે ટોક એટલે વાત
કરી લઈશ કે મારા એવરેસ્ટના સ્વપ્નના સ્પોન્સરિંગ માટે સ્ટાર્ટઅપ સ્કેલના અધિકારી સાથે હું ચર્ચા કરીશ તેવી પણ મને ખાતરી આપી હતી। चालो तो विद्यार्थी मित्रों झड़पथी अहीं त्रीजू दृश्य आपणे पूर्ण थयुं छे। तो पहला त्रीजा दृश्यनो सिक्वन्स न दिखाय एटला माटे झड़पथी अहीं रिविजन करी लो, एक वखत आटलू जोई लो, पछी दृश्य चार ने आपणे स्टार्ट करीए। चलो विद्यार्थी मित्रों, तो हूँ अपेक्षा राखू छू कि लगभग दरेक विद्यार्थी मित्र जोई लीधो हशे। हवे आजना लेक्चर माटे आपणी पासे समय पण टूंको छे, तो आपणे टूंका समयनी अंदर खाली दृश्य चारनी आपणे शुरुआत करी लईए, जेथी करीने नेक्स्ट लेक्चरनी अंदर आपणो पाठ पण पूर्ण थई जाय, एमां पण समस्या समयनी प्रॉब्लमनो अभाव थाय नहीं। तो चलो दृश्य चार, હવે ચોથા દ્રશ્યની અંદર આપણને શું કહે છે કે જે અરુણિમા સિંહાએ એ પર્વતારોહણ ચડવાનું શરૂ કર્યું, બેઝ કેમ્પ સુધી પણ ચડી ગઈ, પછી જે એન્ડ સુધી એને પહોંચવા માટે અંત ભાગનો જે સંઘર્ષ અને તેમની સફળતા એ આપણને ચોથા દ્રશ્યની અંદર દર્શાવે છે। તો કહે છે કે જો આઈ અરાઈવડ એટ એવરેસ્ટ બેઝ કેમ્પ ઓન 11 એપ્રિલ 2030। आई अराइव हूँ आवी पहुंची थी एट एवरेस्ट बेस केम्प, एवरेस्ट ना बेस केम्प पर ऑन 11 एप्रिल 2013। हवे शू कहे छे 2013 नी 11 एप्रिल ना रोज हूँ ते बेस केम्प पर आवी पहुंची थी। अंदर तारीख तरीके कहे छे के 2013 ना 11 एप्रिल ना रोज એ જે એવરેસ્ટ નું બેઝ કેમ્પ છે ત્યાં હું પહોંચી ગઈ હતી, અને એક્ઝેક્ટલી 2 યર્સ હેડ પાસ સિન્સ આઈ વોઝ થ્રોન આઉટ ઓફ ધ મૂવિંગ ટ્રેન જો, અને એક્ઝેક્ટલી એટલે બરાબર ચોક્કસ 2 યર્સ એટલે 2 વર્ષો હેડ પાસ પસાર થઈ ચૂક્યા હતા સિન્સ, અને તેના તો કે તેમના આઈ વોઝ થ્રોન આઉટ મને ફેંકી દેવામાં આવી હતી, મૂવિંગ ટ્રેન એટલે ચાલુ ટ્રેને મને બહાર ફેંકી દેવામાં આવી હતી, તેમના બરાબર 2 વર્ષ થઈ ચૂક્યા હતા। સમજાણું કહેવાનો કે જ્યારે હું એવરેસ્ટના બેઝ કેમ્પ પર પહોંચી હતી કે દિવસે 2013 ની 11 એપ્રિલના રોજ, ત્યારે હું જે ચાલુ ટ્રેને ફેંકાઈ ગઈ હતી તેમના લગભગ 2 વર્ષ થઈ ચૂક્યા હતા। એટ ધ કેમ્પ નોબડી સીમ ટુ નો ધેટ, અને બીજી મહત્વની વસ્તુ એ હતી કે જો અત્યાર સુધી મેં સંઘર્ષ કર્યો હું બેઝ કેમ્પ પર પહોંચી, પણ ત્યાં કોઈને ખબર ન હતી કે હું એક અપંગ હતી, કે મારે એક બનાવટી પગ હતો, આમની કોઈને જાણ પણ થઈ ન હતી। વિચાર કરો તમે, એટ ધ બેઝ કેમ્પ પર નોબડી સીમ, કોઈને લાગ્યું જાણતું ન હતું કે આઈ હેડ એન આર્ટિફિશિયલ લેગ, કે મારે એક બનાવટી પગ હતો। બેઝ કેમ્પ પર પહોંચી હતી ત્યાં સુધી કોઈને જાણ ન હતી કે મારે એક બનાવટી પગ હતો, એવી સ્ફૂર્તા પૂર્વક હું ચાલી હતી કે જાણે કે મારે વાસ્તવિક પગ હોય, અને એવા ઉલ્લાસ સાથે આનંદ સાથે કે કોઈને ખબર પણ પડી ન હતી કે મારે એક બનાવટી પગ હતો।
खबर के रीते पड़ी तो ये वन डे एक दिवस वाइल रिटर्निंग जयरे पाचा फरी रहा था तेरे माय लेफ्ट लेग गोट विट विथ स्नो बिकॉज आई हेट स्लीप अ कपल ऑफ टाइम ऑन द स्लीपरी सरफेस जो माय लेफ्ट लेग એટલે મારો ડાબો પગ ગોટ વિટ એટલે ભીંજાઈ ગયો હતો વિથ સ્નો એટલે બરફથી મારો ડાબો પગ એ બરફથી ભીંજાઈ ગયો હતો કે કારણ કે આપણે ખ્યાલ છે કે બનાવટી પગ હોય તો ઠંડુ વાતાવરણ અને બરફ તો બરફના કારણે ભીંજાઈ જાય તો ભીંજાઈ જવાના કારણે પોચો પડી જાય એટલે યોગ્ય પ્રમાણમાં અહીંયા તમને મજા આવે નહીં. હવે એટલા માટે કહે છે કે તે બરફને કારણે મારો ડાબો પગ ભીંજાઈ ગયો હતો કારણ કે આઈ હેડ સ્લીપ્ડ હું પડી ગઈ હતી કપલ ઓફ ટાઈમ એટલે બે વખત ઓન ધ સ્લીપરી એટલે લપસણી સરફેસ એટલે સપાટી જે લપસણી સપાટી પર હું બે વખત પડી ગઈ હતી. નેક્સ્ટ મોર્નિંગ અને બીજી સવારે કે આઈ લેફ્ટ ધ આર્ટિફિશિયલ લેગ આઉટ ઇન ધ સનડ્રાય આઈ લેફ્ટ એટલે મેં મૂક્યો આઉટ એટલે બહાર આર્ટિફિશિયલ લેફ્ટ એટલે મારો એ બનાવટી પગ ઇન ધ સન એટલે સૂર્યના પ્રકાશમાં કે તડકામાં ડ્રાય એટલે સુકાવા માટે. એટલે શું કે છે કે બીજે દિવસે મેં મારો એ ડાબો પગ એટલે કે બનાવટી પગ આ તડકામાં સુકાવા માટે બહાર મૂક્યો હતો કારણ કે સુકાઈ જાય એટલે પાછો કડક થઈ જાય તો મજા આવે ને કમ્ફર્ટેબલ રહી આપણે ખ્યાલ જ છે. તો એટલે કહે છે કે સૂર્યના તડકામાં સુકાવા માટે મેં મારો ડાબો પર એ કાઢી અને બહાર મૂક્યો હતો. એટ ધ ટાઈમ એ સમયે કે સમફોરિયન્સ રિયલાઇઝ છે કેટલાક વિદેશીઓને સમજાવ્યું હતું કે આઈ હેડ ઓનલી વન લેગ કીટ મારે માત્ર એક જ પગ હતો અને આફ્ટર ધેટ અને ત્યાર પછી કે માય ટીઆરપી સોર્ડ એટલે વધ્યું મારી ટીઆરપી વધી હતી. બીજી વખત વિદ્યાર્થી મિત્રો આઈ અરાઈવડ એટ એવરેસ્ટ બેઝ કેમ્પ ઓન 11 એપ્રિલ 2013 2013ની 11 એપ્રિલે હું બેઝ કેમ્પ પર આવી પહોંચી હતી. એક્ઝેક્ટલી 2 યર્સ હેડ પાસ્ડ સિન્સ આઈ વોઝ થ્રોન આઉટ ઓફ ધ મૂવિંગ ટ્રેન કે હું ચાલુ ટ્રેને ફેંકાઈ ગઈ હતી તેમના લગભગ 2 વર્ષ વીતી ગયા હતા. એટ ધ કેમ્પ નોબડી સીમ ટુ નો ધેટ એ કેમ્પ પર કોઈ પણ જાણતું ન હતું કે આઈ હેડ એન આર્ટિફિશિયલ લેગ કે મારી એક બનાવટી પગ હતો. વન ડે એક દિવસ વાઇલ રિટર્નિંગ જ્યારે મેં પાછા ફરી રહ્યા હતા ત્યારે માય લેફ્ટ લેગ ગોટ વીટ વિથ સ્નો મારો ડાબો પગ એ બરફથી ભીંજાઈ ગયો હતો બીકોઝ કારણ કે આઈ હેડ સ્લીપ ધ કપલ ઓફ ટાઈમ ઓન ધ સ્લીપરી સરફેસ હું 2 વખત તે લપસણી સપાટી પર લપસી અને પડી ગઈ હતી. નેક્સ્ટ મોર્નિંગ આઈ લેફ્ટ ધ આર્ટિફિશિયલ લેગ આઉટ ઇન ધ સન ટુ ડ્રાય. બીજી સવારે મારો તે પગ એ તડકામાં સુકાવા માટે મેં તે બનાવટી પગને બહાર મૂક્યો હતો. એક્ઝેક્ટ ટાઈમ એ સમયે સમફોરિયન રિયલાઇઝ ધેટ કેટલાક વિદેશીઓને સમજાયું હતું કે આઈ હેડ ઓનલી વન લેગ મારે માત્ર એક જ પગ હતો અને આફ્ટર ધેટ માય ટીઆરપી શોર્ટ અને તેમના પછી મારી ટીઆરપી વધી હતી. રેડી વિદ્યાર્થી મિત્રો ચાલો ઝડપથી 1/2 મિનિટનો સમય આપું છું આનું એક વખત રિવિઝન કરી લો. 1/2 મિનિટનો સમય આપું છું વિદ્યાર્થી મિત્રો. ચલો વિદ્યાર્થી મિત્રો હું અપેક્ષા રાખું છું કે લગભગ
દરેક વિદ્યાર્થી મિત્રોએ જોઈ લીધું હશે અને સમજાઈ ગયું પણ હશે. તો આજના આપણા લેક્ચરને આપણે અહીં પૂર્ણ કરીએ અને હવે આપણો આ યુનિટ આ પાઠ એ માત્ર એક લેક્ચરનો જ છે. તો હું અપેક્ષા રાખું છું કે સાથે સાથે તમે તૈયારી પણ કરતા છતાં હશો. તો હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણા આ પાઠને અહીંથી જ કન્ટિન્યુ કરીશું. તો ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય હિંદ.